હેલો અને નમસ્કાર મિત્રો, કેમ છો બધા? મજામાં ને મિત્રો, હું અનુપમેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે લોકો ચર્ચા કરવાના છીએ એના વિશે કે જેનું ધાર્મિક તહેવારોમાં અને ખાસ કરીને ઉપવાસોમાં ખૂબ જ વધારે માત્રામાં સેવન કરવામાં આવે છે. જી હા મિત્રો, સાચું સમજ્યા, હું વાત કરી રહ્યો છું રાજગરા વિશેની. રાજગરો એક પ્રકારે એક એવું સુપરફૂડ છે કે જે પોષક તત્વોથી ભરપૂર છે અને શરીરને ઘણો બધો ફાયદો કરે છે. હું તો એમ પણ કહું છું કે તહેવારો કે ઉપવાસ વિના પણ અઠવાડિયામાં એકવાર ચોક્કસથી રાજગરાનું સેવન કરવું જોઈએ. મિત્રો, રાજગરો છે તે પ્રોટીન, વિટામિન્સ, આયરન, મેગ્નેશિયમ અને ગ્લાયસિન, ફોસ્ફરસ અને એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આવા પોષક તત્વો તેમાં ભરપૂર માત્રામાં રહેલા હોવાને કારણે જ તે આપણા સ્વાસ્થ્ય માટે બની જાય છે સુપરફૂડ. કઈ રીતે અને કેવા છે ફાયદાઓ, ચાલો જાણીએ. મિત્રો, ડાયાબિટીસના દર્દીઓ માટે છે તે રાજગરાનું સેવન ખૂબ જ ઉત્તમ માનવામાં આવ્યું છે. સાથે સાથે તે પચવામાં ખૂબ જ સરળ છે અને પાચન સંબંધિત સમસ્યાઓને પણ ખૂબ જ સરળતાથી દૂર કરવાનું કાર્ય કરે છે. કોલેસ્ટ્રોલ છે તેને ઘટાડે છે, એટલે કે ખરાબ કોલેસ્ટ્રોલ LDLની માત્રાને ઘટાડવાનું કાર્ય કરે છે અને HDLની માત્રાને વધારવાનું કાર્ય, એટલે કે સારા કોલેસ્ટ્રોલને વધારે છે અને ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડવાનું કાર્ય તે ખૂબ જ સારી રીતે કરે છે. આપણા મગજ અને લીવર છે તેની હેલ્થને, એટલે કે તેની તંદુરસ્તીને વધારવાનું કાર્ય છે તે રાજગરો ખૂબ જ સારી રીતે કરી શકે છે. ચામડીના રોગો હોય, સાંધાને લગતા રોગો હોય અને વા જેવી સમસ્યા થઈ હોય ને, તો તેમાં પણ રાજગરાનું જો તમે સેવન કરશો ને તો એ તમારા શરીર માટે બની જશે આશીર્વાદરૂપ અને ખૂબ જ ફાયદાકારક. આ ઉપરાંત વાળની સમસ્યા હોય કે પછી ખરતા વાળની સમસ્યા હોય, અકાળે સફેદ થઈ ગયેલા વાળની સમસ્યા હોય જેવી સમસ્યાઓને ખૂબ જ સરળતાથી દૂર કરવાનું કાર્ય છે તે રાજગરો કરે છે. સાથે સાથે જુદા જુદા પ્રકારની ઘણા લોકોને એલર્જીઓ થતી હોય છે, આ એલર્જીઓથી બચાવવાનું કાર્ય પણ રાજગરો છે તે ખૂબ જ સારી રીતે અને સરળતાથી કરી શકે છે. તો મિત્રો, આ તો હતા કેટલાક રાજગરાના અજાણ્યા ફાયદાઓ. આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આપનો ખૂબ ખૂબ આભાર.